पहलो मुद्दो लईए शरूआतनी आम नोट। ज्यारे वेपारी धंधो शुरू करे छे त्यारे शरूआतमां ज पोतानी अंगत मालिकीनी मिलकतो के देवा धंधामां लावे छे, जे धंधाना चोपड़े खास आम नोटमां लखवामां आवे छे। दाखला तरीके वीरेन्द्र नामनो वेपारी धंधो शुरू करवा माटे रूपिया 15,000 रोकड़ा, रूपिया 10,000 नुं फर्निचर, 8,000 रूपियानो माल स्टॉक अने 5,000 रूपियानो अंगत देवा एटले के लेनदारो અને રૂપિયા 3,000 ના અંગત લેના એટલે કે દેવાદારો ધંધામાં લાવ્યા, તો આ અંગેની ખાસ આમનોન નીચે પ્રમાણે થશે। શ્રી વીરેન્દ્રની ખાસ આમનોન તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા આમનોન ફર્નિચર એ મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 10,000, ત્યાં પછી માલ સ્ટોક ખાતે ઉધાર 8,000, કારણ કે એ પણ મિલકત છે, લેના એટલે કે દેવાદારો પણ ચાલુ મિલકત છે એટલે પણ ઉધાર થશે 3,000 રૂપિયા। જ્યારે દેવા એટલે લેનદારો દેવું છે એટલા માટે જમા થાય તો તે દેવા ખાતે જમાના ખાનામાં 5,000 અને ઉધારનું ટોટલ જે થાય 10 ના 18 ને 3 21 એમાંથી 5,000 રૂપિયા દેવાના બાદ કરી નાખીએ તો 16,000 વધે, એ 16,000 રૂપિયા તે મૂડી ખાતે લખવાના રહેશે। બાબત જે રૂપિયા 10,000 નું ફર્નિચર, 8,000 નો માલ સ્ટોક, 3,000 ના લેના અને 5,000 ના દેવા સહિત ધંધો શરૂ કર્યો તેના કુલ સરવાળો 21,000 રૂપિયા। હવે નંબર 2 લઈએ, अन्य पेटा नोन में न समाता व्यवहार। जे व्यवहार की नोंध अन्य कोई पेटा नोन में न थाय तेनो समास खास आम नोन में करवामां आवे छे। आ प्रकारना व्यवहार ने 3 भाग में वेची शकाय छे। एमां अ लईए पहेलुं, मिलकतनी उधार खरीदी के उधार वेचाण समय थयेल नफो नुकसानी नोंध। एमां लईशुं मिलकतनी उधार खरीदी के वेचाणना व्यवहारो। ज्यारे कोई मिलकतनी उधार खरीदी के वेचाण रोकड़ेथी करवामां आवे तो रोकड़ वेमां नोंधाय, परंतु मिलकतनी उधार खरीदी के वेचाण के उधार खरीदी के वेचाण समय थयेल नफो કે નુકસાનની નોંધ તો ખાસ આમનોનમાં કરવામાં આવે છે। હવે એક ઉદાહરણ લઈએ, એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત રૂપિયા 10,000 હતી, તે 8,000 માં મૌલિકને ઉધાર વેચ્યું એટલે કે 8,000 મૌલિક પાસે લેવાના થયા અને 2,000 રૂપિયા નુકસાન થયું, તો મૌલિક ખાતે ઉધાર 8,000 એને દેવાદાર બનાવો, યંત્ર વેચતા થયેલું જે નુકસાન છે તેને યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર લખાય 2,000 રૂપિયા અને ધંધામાંથી યંત્ર જાય છે એટલે તે યંત્ર ખાતે ટોટલ 10,000 રૂપિયા। બાબત જે 10,000 નું યંત્ર 8,000 માં શાખ ઉપર વેચ્યું તેના। એના પછી બ લઈએ, એવા વ્યવહારો જેના માટે અલગ પેટાનોંધ રાખી હોય નહીં। કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, તેવા વ્યવહારો માટે અલગ પેટાનોંધ ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે। દાખલા તરીકે હુંડીઓના વ્યવહારોની પેટાનોંધો બધા જ વેપારીઓ રાખતા નથી, ત્યારે તેવા હુંડીઓના વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે। તેમજ ઘણી વાર ઘણા વેપારીઓ પરત નોંધો એટલે કે ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત નોંધ પણ રાખતા નથી। આ સંજોગોમાં ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો પણ ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે, જેને માટે નીચે એક ઉદાહરણ આપવામાં આવ્યું છે। પહેલો વ્યવહાર લઈએ, મયુર નામના દેવાદાર પર લેનાની વસૂલાત માટે રૂપિયા 8,000 ની હુંડી લખી, જે તેમને સ્વીકારીને પરત કરી। હુંડી જ્યારે પણ લખવામાં આવે ત્યારે લેની ઊંડીનું ખાતું ઉધાર કરવામાં આવશે, કારણ કે લખનાર માટે લેની ઊંડી ગણાય, ધંધાનું લેનું ગણાય એટલે લેની ઊંડી ખાતે ઉધાર કરવાના, અને જે વ્યક્તિ પર હુંડી લખવામાં આવી હોય તે વ્યક્તિએ સ્વીકારી છે, બરાબર છે, અને એ આપણને પરત કરે છે એટલે લાભ આપનાર ગણાય, તો તેના ખાતે જમા કરવાનું રહેશે એટલે આની આમનોન આ પ્રકારે થશે। નંબર 1, લેની ઊંડી ખાતે ઉધાર 8,000, તે મયુર ખાતે 8,000, બાબત જે રૂપિયા 8,000 ની હુંડી મયુરે સ્વીકારીને પરત કરી તેના। બીજો વ્યવહાર, આપના રૂપિયા 60,000 ના દેવા પેટે કેતને લખેલી રૂપિયા 5,000 ની ઊંડી આપણે સ્વીકારીને તેને પરત કરી, આપણે એને સ્વીકારીને પરત કરી એટલે સામેની વ્યક્તિ કેતન છે તે લાભ લેનાર કહેવાય એટલે એના ખાતે ઉધાર કરવો પડશે અને ઊંડી આપણી પાસેથી જાય છે એટલે સ્વીકારનાર માટે દેવી ઊંડી ગણાય એટલે દેવી ઊંડી ખાતે જમા કરવાનું રહેશે। તો બીજી આમનોટ આવશે, કેતન ખાતે ઉધાર 5,000, તે દેવી ઊંડી ખાતે 5,000, બાબત છે 5,000 ની દેવી ઊંડી સ્વીકારી કેતનને પરત કરી તેના। ત્રીજો વ્યવહાર, મયુરે સ્વીકારેલી ઊંડી પાકતી તારીખે નકારાય, જ્યારે પણ ઊંડી નકારાય ત્યારે ઊંડી લખી એનાથી વિરુદ્ધ આમનોન કરવામાં આવશે। જો ઊંડી લખી ત્યારે લેની ઊંડી ખાતે ઉધાર તે મયુર ખાતે કરેલું, હવે ઊંડી નકારાય ત્યારે મયુર ખાતે ઉધાર તે લેની ઊંડી ખાતે લખવાનું રહેશે 8,000 રૂપિયા, બાબત છે 8,000 ની મયુરની ઊંડી નકારાય તેના। ત્યાર પછી ચોથો વ્યવહાર છે, 4,000 નો માલ ચેતનને પરત કર્યો, આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદ્દતે શાખ ઉપર ખરીદવામાં આવ્યો હતો, અસ્વાભાવિક છે ખરીદેલો માલ પરત કરીએ ત્યારે ખરીદ પરત ખાતું જમા કરવું પડે અને જે વ્યક્તિને પરત કર્યો તે લાભ લેનાર કહેવાય, અહીં ચેતન છે તેને ખાતે ઉધાર કરવું પડે, તો ચોથી આમનોન થશે ખાસ આમનોન, ચેતન ખાતે ઉધાર 4,000,
તે ખરીદ માલ પરત ખાતે 4000 બાબત છે, 4000 નો માલ ચેતનને પરત કર્યો તેના. અને નંબર 5 પ્રણવે રૂપિયા 2000 નો માલ પરત કર્યો, જે આપણે 2 માસની મુદ્દતે તેને શાક પર વેચેલો, એટલે કે વેચેલો માલ પાછો આવે આવે તો ઉધાર કરવાનું અને પ્રણવ લાભ આપનાર છે એટલે એના ખાતે જમા કરવાનું રહેશે. તો 5મી ખાસ આમ નોંધ છે, વેચાણ માલ પરત ખાતે ઉધાર 2000, તે પ્રણવ ખાતે 2000 બાબત છે. રૂપિયા 2000 નો માલ પ્રણવે પરત કર્યો તેના કુલ સરવાળો 27000 રૂપિયા આવશે.